મોરબી ઓવરબ્રિજ બાયપાસ એડીબી હોટલથી તદ્દન નજીક 100 વારનો બંગલો 3 BHK કમ્પાઉન્ડ વોલપેક સોસાયટી છે. આ 17.9 એપ્રોક્સ 18નો ફ્રન્ટ છે. તો વેલકમ ટુ ગરોંદા ગલરીઝ. ઘર સ પહેલે ગરોંદા. આ બંગલામાં પાર્કિંગ આપેલું છે 17.14નું. This is the living area. Living area ની સાઈઝ છે 17.11 ની. સોફા તમે આવી રીતના L શેપમાં રાખી શકો છો, એક્ચ્યુઅલમાં U શેપમાં ભી રાખી શકો છો, અને ટીવી યુનિટ બિલ્ડર આ સ્ટાઇલથી બનાવેલું છે. તમે તમારા સ્ટાઇલથી કાફી લેવિશ બનાવી શકો છો. લિવિંગ એરિયા પછી આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસની સાઈઝ છે 9x6.5 ની. એના પછી આવે છે કિચન. કિચન તમે જોઈ શકો છો, કિચનની સાઈઝ છે 7.5x11 ની. કિચનમાં પ્લેટફોર્મની સામે સર્વિસ ટેબલ બિલ્ડર બનાવેલું છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા બી આપેલો છે. અને હું તમને અહીંયા દેખાડું તો અહીંયા સ્ટોરેજ રૂમ બી બિલ્ડર આપેલો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 9.5x11 ની. તમે આ ચિલ્ડ્રન રૂમ બી બનાવી શકો છો અને સિનિયર સિટીઝન રૂમ બી બનાવી શકો છો. ધીસ ઇઝ ધ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. એની પહેલાં હું તમને એ દેખાડી દઉં કે અહીંયા પૂજા રૂમ બી બિલ્ડર આપેલો છે. તમે પૂજા રૂમ તરીકે બી યુઝ કરી શકો છો. આ છે સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 17x11 ની, જેવી તમે જોઈ શકો છો, વિથ અટેચ વોશરૂમ. આની સામે એક્ઝેક્ટ આવે છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 17x11 ની, વિથ અટેચ પોચ સિટિંગ બાલ્કની, જેની સાઇઝ છે 8x6.5 ની, જે બી તમે જોઈ શકો છો. અને આની ઉપર આપેલો છે સીડી રૂમ. સીડી રૂમની બે બાજુ ટેરેસ ડિવાઈડ થયેલી છે. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. તમે ઘરોના ગેલેરીની પણ મુલાકાત લઈ શકો છો, જ્યાં રાજકોટના નવા 300+ પ્રોજેક્ટ આવેલા છે. અમે કોઈ બ્રોકરેજ નથી લેતા, તો કોઈ ટેન્શન ન લેતા, અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.